કદરદાનીનું સ્મારક, આજે એના વિશે વાત કરવી છે. આખા વિશ્વમાં ભારત દેશની કેટલીક વિશિષ્ટતાઓ અલગ પ્રકારની જણાય છે, જેમાં ભારતના નકશાના આકારથી માંડીને ખાનપાન, રહેણીકરણી, ભાષા, સંસ્કૃતિ, વ્યવહાર એ બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. સમગ્ર ભારતમાં કુલ 562 દેશી રજવાડા હતા અને તેમાંના 222 દેશી રજવાડા તો કાઠિયાવાડમાં જ હતા, જેમાં ગુજરાતનું સૌથી મોટું રજવાડું એટલે ગાયકવાડનું વડોદરા. રાજા મહારાજાઓ હંમેશા પોતાના કોઈ ને કોઈ વિશિષ્ટ અને અન્ય ઠેકાણે ન જોવા મળતા એવા જ શોખ ધરાવતા હતા. જેમ કે વગર માછડે શિકાર કરવો, પાલતુ પશુઓ મોટી સંખ્યામાં પાળવા, અંગ કસરતોના ખેલ કરાવવા, વિવિધ રમત ગમતોમાં ખૂબ ઉમદા શોખ અને ખેલદિલીથી ભાગ લેવો. આવા જ એક શોખીન અને કદરદાન તથા શિક્ષણ પ્રેમી, સમાજ સુધારક, આર્ષદ્રષ્ટા અને પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિકાર પ્રસંગની હૃદયના થડકારા ચૂકી જાય તેવી અને કદરદાની આનું નામ કહેવાય તેની વાત કરવી છે. જીવતી જાગતી છતાં પણ કલ્પનાને ટોકર મારે એવી આ વાત છે. આજ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે હુકમ કાઢ્યો છે કે આપણે આપણા વિસ્તારમાં શિકાર કરવા જવું છે તો તેને લગતી તમામ શાહી તૈયારી કરો. આવો હુકમ છૂટતા જ તરત જ પગીઓ સગડ પકડનારા અને શિકાર ટોળીના માણસોને હાજર થવાના હુકમો કાઢવામાં આવ્યા અને દરેકને જોઈતી તમામ સામગ્રીઓ બીજે દિવસે આપવામાં આવી. જેમ કે બંદૂકો, 28 રતલ ગોળી, 28 રતલ છરા, 28 રતલ દારૂ, 6 મોટા કેપની ડબ્બી, 14 બગલ થેલા, 12 ચામડાના પટ્ટાઓ, તંબુઓ, જાજમો વગેરે વગેરે. આટલી તૈયારી થઈ ગયા પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઉપડ્યા સિંહનો શિકાર કરવા. આખો પડાવ ધારીમાં આવ્યો અને ત્યાંના બંગલે રોકાયો. હવે નક્કી કરવામાં આવે છે કે કયા સ્થળે મહારાજાને શિકાર માટે લઈ જવા. તે માટે ઘણી ખાખાખોળ કરી શિકારનું સ્થળ અને શિકાર પાર્ટીના આ અફસરે નક્કી કર્યું કે આપણે દલખાણિયાના જંગલમાં જઈએ તો આપણે શિકાર કર્યા વિના પાછા ન ફરવું પડે. સિંહનો શિકાર કરવો એ કંઈ નાની માના ખેલ નથી. એના માટે તો 56 છાતી અને બળુકું હૃદય અને ઊંચો પડછંદ અવાજ જોઈએ. કારણ કે શિકાર વખતે તો ન ધારેલી મુશ્કેલી પણ આવે. હાકલા પડકારા કરવા પડે, સિંહને હાકોટા મારી હાંકવા પડે, રીડિયા કરવા પડે, સિંહને ઉઠાડવા પડે, તેને સવળે કે અવળે રસ્તે ચડાવવા પડે અને ગંધ પારખુંને ચપળ પ્રાણીને જગાડીને સામે ચાલીને મારવું એ તો મોતની સાથે જ લડાઈ કરવા બરોબર ગણાય. રાજવીઓને આવા શિકાર કરવાના જબરા શોખ માટે કાઠિયાવાડના કેટલાય રાજાઓ અને રાજકુમારોએ પોતાના જીવ જોખમમાં મૂક્યાના દાખલા છે. જેમ કે ગોંડલના રાજકુમાર નટવરસિંહજી, રાજકોટના ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી. શિકારનો દિવસ આવી ગયો ને દલખાણિયા પાસેના કાંગસા ગામના વીડ પાસેના હોંકળા પાસે માછડો બાંધવામાં આવ્યો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તો આવીને સડસડાટ માછડા ઉપર ચડી ગયા અને વિચારે છે કે ક્યારે સિંહ દેખાયને વિન્ચેસ્ટર બંદૂકમાંથી ગોળી છોડું ને આ મર્દાનગીનું છોગું ચડાવું. એવા વિચાર સાથે માછડા ઉપર બેઠા છે, સિંહ દેખાતો નથી, ત્યારે શિકાર પાર્ટીના માણસો નાના માણસોને પૂછે છે કે અટાણે કેમ હજુ સિંહ દેખાતા નથી, કઈ દીમના આ પ્રાણીઓ હાલ્યા ગયા છે, તપાસ કરો, સગડ મેળવો. એ લાવ, આ તમે આ તે કેવું ઠેકાણું શોધ્યું છે કે સિંહના વાવડ જ મળતા નથી, ક્યાંક આપણો ફજે તો ન થાય, નહીતર આ વડોદરાના મહારાજા આગળ આપણી આબરૂના
ધજાગરા ઉડશે હો, ત્યાં તો શિકાર ટોળકીના બે જુવાનો બોલી ઉઠ્યા કે સાહેબ અથરા થાવમાં જુઓ તો ખરા, જંગલમાં સામે સળવળાટ દેખાય છે, જુઓ જુઓ એમ કહેતા તો સામેથી સિંહે ગર્ભિણીના ગર્ભ છૂટી જાય એવી ડણક દીધી અને તરાપ મારીને ઊભો રહેવા ગયો. ત્યાં તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમય ચૂક કર્યા વિના પોતાની બંદૂકમાંથી ધડુમ કરતો ગોળીબાર કરી દીધો. પણ નસીબ જોગે મહારાજાનો ઘા સિંહની કેશવાળી પરથી લબરૂક કરતો ચરકતો ગયો અને પછી તો આ જંગલનો રાજા થોડો ખીજાયા વગરનો રહે, ઓછો ઉતરે. સિંહે પાછી ફટાંગ કરતી છલાંગ મારી અને માછડે ચડવા ગયો, ત્યાં તો કોળીના બે જુવાનોએ સિંહને ચડવા ન દીધો અને પાછો હટાવ્યો. ત્યાં તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે બીજી ગોળી છોડી સિંહના રામ રમાડી દીધા. પરંતુ એમાં એક કોળી જુવાન ત્યાં જ ઘાયલ થયો અને મહારાજા સયાજીરાવના ખોળામાં માથું મૂકી મૃત્યુ પામ્યો. બીજો યુવાન ઘાયલ થયો, પણ પ્રજાના પાલનહારને બલિદાન આપીને આ કોળી જુવાને એમને બચાવી લીધા. શિકાર કરી લીધા પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ બંગલે પાછા ફરી રાતના વિચારે ચડે છે. આ વખતે તો ભારે થયો, કદાચ સિંહ મારું પ્રાણ પંખેરું ઉડાવી નાખત, પેલા બે જો છોકરા ન હોત તો. આટલું વિચારતા વિચારતા થયું કે આવા વિશ્વાસુ અને પ્રાણના રખોપા કરનારા યુવાનો વિશે મારે કશુંક તો કરવું જ જોઈએ. એ જીવતો છે એના માટે બીજા યુવાનને ખાસ વડોદરા બોલાવી સાબાસી આપવી જોઈએ, બિરદાવવા જોઈએ. આવા વિચારે મહારાજા ચડી ગયા અને રાત લાંબી થતી જાય છે ને ગજર ભાંગતો જાય છે. પછી વડોદરા જઈને સારો દિવસ જોઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડે જીવિત કોળી યુવાનને અને તેના બાપને વડોદરા બોલાવ્યા અને બહુમાન કરીને કહ્યું કે હું તમને માનપત્ર આપું છું કે ગામ ગરાસ આપું તો એ તો બહુ લોકો જોવે નહીં કે ન જાણે, પણ કોળી તારા છોકરાને હું એવી જગ્યાએ મુકાવીશ કે દુનિયા મને જોતા પહેલા તારા આ છોકરાને જોશે ને પહેલી સલામ એને કરશે. આ પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ કહે સારામાં સારા શિલ્પકારની શોધ કરો અને આપણી સાથે શિકાર પાર્ટીમાં રહેલ બહાદુરી બતાવનાર શહીદી વહોરી લેનાર સુખપુર ગામના બે કોળી જુવાન હરિભાઈ જીવાભાઈ ઝીંઝરિયા અને અર્જણભાઈ ભગવાનભાઈ કનેરિયાના પૂતળા બનાવોને તેને વડોદરાના નાકસમા કમાટીબાગના દરવાજે મુકાવો. આખરે શિલ્પકાર માત્રેની પસંદગી કરવામાં આવી ને તેમણે આ બંને પૂતળાઓ બનાવ્યા, તેને વિધિવત રીતે ઈસવીસન 1933માં મૂકવામાં આવ્યા. આજે આ ઘટનાને 82 વર્ષ વીતી ગયા છે, પણ આ બહાદુર યુવાનના પૂતળા એક મહારાજાની કદરદાનીનો સતત આ જગતમાં ફેલાવો કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર હિંમત બહાદુર જીતેન્દ્રસિંહજી ગાયકવાડ જણાવે છે કે જ્યારે મહારાજા પ્રતાપસિંહજી ગાયકવાડ સ્કાઉટના ડાયરેક્ટર જનરલ ઓફ વર્લ્ડ હતા, તે તો સ્કાઉટના તમામ છોકરાને આ કોળી પટેલના યુવાનોની પુણ્યતિથિ નિમિત્તે સલામ ભરાવતા હતા. અમે નાના હતા ત્યારે આ કોળી યુવાનના પુતળાને અમને પણ અમારા વડીલો સલામ ભરાવતા હતા. જ્યારે અમારા દાદીમાં આ વાત બાળપણમાં કરતા ત્યારે તે રીતસર રડી પડતા કે આવડો મોટો ઉપકાર આ યુવાનોનો ગાયકવાડ સરકાર માટે છે. ઓહો, આજે તો આ હળાહળ સ્વાર્થ લોભ મોહ અને ખેલદીલી કદરદાનીને ભૂલેલા લોકોને આ પૂતળાઓ અને મહારાજા સયાજીરાવ સંદેશ દઈ રહ્યા છે. તો આજ તાજ હોટેલ મુંબઈ અને અક્ષરધામ ગાંધીનગરને બચાવવામાં શહીદ થનારા જવાનો અને અધિકારીઓને માટે આપણે કશું કરવું જોઈએ તો ભાવિ પેઢી આવા કાર્યોમાં વધુ રસ લેતી થઈ પરમાર્થ કરતી થશે. જો આવું બને તો માણસ ઇતિહાસ અને લોકકથાઓમાંથી કશું શીખ્યો ગણાશે. આવી વાર્તાઓ જો
આજની પ્રજા વાંચે વિચારે તો તેને શીલ સંયમ નીતિમતા લાજ રખાવટ એના અર્થો સમજાશે. બાકી તો આવા બધા શબ્દો આજે માત્ર શબ્દકોશમાં જ પડ્યા છે કે આને દયા કહેવાય, આને નીતિ કહેવાય, આને રખાવટ કહેવાય, એ વિશે એ કોઈ અમલમાં મૂકતા નથી. એનો આજે અફસોસ છે. એ અફસોસને ટાળવા માટે આપણે સૌએ જાગવું જ રહ્યું.